રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે રાજકોટની બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રાજકોટથી આમંત્રણને માન આપી પધારેલા મહેમાનોમાં 500થી વધારે લોકો આવીને દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી અને ધન્યતા અનુભવી હતી. ત્યારે આ દિવ્યાંગ બાળકો સાથે બોલબાલા ટ્રસ્ટની ટીમ સાથે આવેલા લોકો દ્વારા રમતો રમવામાં આવી, સાથે ડાન્સ પણ કરવામાં આવેલ હતો અને દિવ્યાંગ બાળકોને લાગણી અને હૂંફ આપી પ્રોત્સાહન આપ્યું હતું. રાજકોટથી આવેલ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલ વિઝિટ દરમિયાન દિવ્યાંગ શાળામાં ઘણા બધા લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો, સાથે સાથે બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટમાં આવવા આમંત્રિત કરી તમામ બનતી સેવાઓ પૂરી પાડવા લોકોને આહ્વાન કર્યું હતું. આજરોજ અમારી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ રાજકોટથી આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને અમૃતભાઈ ભારતીયાએ એ બોલબાલા ટ્રસ્ટને મળીને એમ થયું કે તમે એક વખત આ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિઝિટ કરો અને આવા બાળકોને તમે એક શુભેચ્છા આપો અને લાગણી હુક પ્રેમ આપો. એટલે આજરોજ આપણી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ 500 ઉપરથી લેડીઝ અને ભાઈઓ તથા બહેનો બધા આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને બધા અમે પછી બાળકોની હારે તેને એક ડાન્સ કરાવ્યો અને બાળકોને હૂફ લાગણી અને બધાને હળીમળી અને બધા લોકોએ નિહાળ્યો અને અમારા ટ્રસ્ટ મંડળના સભ્યો બધા મયુરભાઈ સુવા, નીતિનભાઈ સાપરિયા, ધનજી બાપા અને હરિભાઈ સથવારા આ બધા મળી અને આ બધા લોકોને બોલબાલા ટ્રસ્ટને નાસ્તો કરાવેલો છે અને બધા લોકોને મળીને આમ આપણે એમ કીધું, બધાને કીધું કે તમે આવા બાળકોને, દિવ્યાંગ બાળકોને આવી રીતે જો લાગણી હુક પ્રેમ આપશો તો આવા બાળકોને કંઈક ને કંઈક આ જે બાળકો છે તો સારી રીતે ઉછેરનો થઈ શકે છે. અને આજે અમે આ દિવ્યાંગ જ્યોત દિવ્ય સંસ્થામાં જે સંસ્થા ચલાવી રહ્યા છે તેમાં અમને બોલબાલા એજ્યુકેશન બોલબાલા ટ્રસ્ટ વતી જે આજે 500 લોકો આવી અને અમને જે સેવાનો મોકો આપ્યો છે અને અમે એને સારી રીતે નાસ્તો કરાવી અને સેવા કરી છે અને ઘણા લોકો અહીંયાથી પણ વ્યસન મુક્તિ કરી અને તિથિ અને જન્મદિવસની પણ અહીંયા ઉજવવા માટેની નેમ કરી ગયા છે. અને આ સંસ્થા ઘણા વર્ષોથી અમારા કિરણબેન પીઠિયા એના પ્રમુખ છે, એ ચલાવી રહ્યા છે અને અમૃતભાઈ ભારતીયાએ અમને બિલ્ડિંગ બનાવી દીધું છે અને ભૂમિના દાતા પણ છે આપણે કડીવારભાઈ. એટલે બધાની સેવાથી અમે આ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એના બાળકો બહુ અત્યારે હાઈ ક્લાસ અને વ્યવસ્થિત રહી શકે છે અને આવી નવી બધી સંસ્થાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે અહીંયા આવતા રહીએ અને અમારે ટ્રસ્ટ આવડું આ એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત લઈએ અને દિવ્યાંગ બાળકો સાથે હળીમળીને રહીએ અને દિવ્યાંગ બાળકોને પણ મજા આવે છે. અને ખુટીભાઈ અમને ભોજનાલય પણ બનાવી દીધું છે અને ભોલેશ્વર દાદાનું મંદિર પણ અહીંયા છે અને સરસ રળિયામણું વાતાવરણ છે જેથી બધા લોકોને અહીંયા મજા આવે એવું છે. નમસ્કાર. આજે ઉપલેટાના આંગણે એક અનોખો અવસર આવ્યો છે, ખાસ દિવ્ય જ્યોત સંસ્થા ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમને ઇન્વિટેશન આપ્યું કે અમારી સેવા સંસ્થા ખૂબ સારું કામ કરી. દિવ્યાંગ બાળકો માટે સૌરાષ્ટ્ર ગુજરાતની નમૂનેદાર સંસ્થા એટલે આ સંસ્થા. અમુભાઈ ભારતીયની પ્રેરણાથી રવિકુમારના બિલ્ડિંગમાં અમને જોવા માટે કીધું, ઇન્વિટેશન હતું, મેળ નહોતો પડતો. આજે કીધું અમે મોટી જાન લઈને આવી. 500 જેટલા વડીલો રાજકોટથી આવ્યા છે આ સંસ્થાની વિઝિટે. આ સંસ્થાની કામગીરીથી ખૂબ પ્રભાવિત છું. બોલબાલા ટ્રસ્ટના વડીલો અહીંયા આવી અને પોતાને ધન્યતા માની ભગવાન ભોલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખાસ કરીને બધા વિકલાંગ સાથે દિવ્યાંગ બાળકો સાથે ડાન્સ નૃત્ય નાચી કૂદી અને પાછું જમવાનું ગાંઠિયા જલેબી તો ઊભું નૂકું આ રીતે ખૂબ સારી વ્યવસ્થા અમારી સાચવણ કરી છે. આ સંસ્થાને હું અભિનંદન આપું છું. ડગલે ને પગલે આગળ વધે, જ્યાં કંઈ રાજકોટની જરૂર હોય, રાજકોટની સેવા સંસ્થાની જરૂર હોય, રાજકોટનો પ્રવાસ કરવાનો હોય કે રાજકોટ બાબતે કોઈપણ કામ હોય તો અમે વાટકી વ્યવહાર જેવું અમે આયોજન ગોઠવ્યું છે. એ સંસ્થાને ક્યાંય કામ પડે રાજકોટ અમે કરશું. આજે એક અનોખો સેવા કરાર કર્યો છે, ગામમાં બિઝનેસના કરાર હોય, અમારા સેવા કરાર થયો છે. આજના દિવસે હું એના ટ્રસ્ટીઓને આજે અમુભાઈ ભારતીયને સર્વે કોઈને યાદ કરીને આ સંસ્થાને લાખેના વંદન કરું છું. અમારા વડીલો આ સંસ્થાની સેવાથી પ્રભાવિત થઈ અને સંસ્થાઓએ કોઈ કોઈ વડીલોએ અહીંયા
કાયમી આવવાનો સંકલ્પ, કોઈ જન્મદિવસ, કોઈ તિથિ ભોજનમાં અહીં આવવાનો સંકલ્પ પણ આજ કર્યો છે, કોઈએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે અને કોઈએ આવા બાળકો પ્રત્યે હમદર્દી રાખવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે હું બોલબાલા ટ્રસ્ટમાંથી સૌ કોઈને આવકારું છું અને વંદન કરું છું. જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય તો હું અહીં મારો અવાજ સાંભળનારાને તમામને આહવાન કરું છું. આ સંસ્થા આપણી છે, 33 વર્ષથી ચાલી રહી છે, પ્રતિદિન 50,000 લાખ રૂપિયાની સેવાઓ ચાલી રહી છે, 3-3 હજારનું રોડનું રસોડું છે. ત્યારે આ સંસ્થાની આપ સૌ મુલાકાત લ્યો એવી આજના દિવસે હું તમને સામી ઓફર કરું છું. અમે આવી ગયા, હવે તમારો વારો. તો સૌ કોઈને વંદન અભિનંદન. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા.